ચૌદ પોઈન્ટ બેનો દાખલો પહેલો દાખલા પહેલામાં નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે ઉંમર છે વર્ષમાં પાંચથી પંદર પંદરથી પચીસ પચીસથી પાંત્રીસ પાંત્રીસથી પિસ્તાલીસ પિસ્તાલીસથી પંચાવન પંચાવનથી પાસાઠ દર્દીઓની સંખ્યા છે છ અગિયાર એકવીસ ત્રેવીસ ચૌદ અને પાંચ ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના બે માપોની સરખામણી અને અર્થઘટન કરો તો સૌ પ્રથમ આપણે બહુલક શોધીએ તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે બહુલકમાં દર્દીઓની સંખ્યા છે એ આપણી આવૃત્તિ કહેવાય એમાં તમે જુઓ છ અગિયાર એકવીસ ત્રેવીસ ચૌદ અને પાંચ તેમાં મોટામાં મોટી એટલે કે મહત્તમ આવૃત્તિ આવૃત્તિ ત્રેવીસ છે તેને કારણે આપણે જોઈ શકીએ છીએ કે તેને આપણે શું કહીએ છીએ ત્રેવીસ જે છે એને એક એફ વન કહીએ છીએ એની આગળની જે હોય છે એકવીસ એને એફ ઝીરો કહીએ છીએ અને ત્રેવીસ પછાડ પાછળની જે ચૌદ છે એને એફ ટુ કહીએ છીએ ફરીથી જે મહત્તમ આવૃત્તિ ત્રેવીસ છે તેને એફ વન કહીએ છીએ તેની આગળ એકવીસ છે તેને એફ ઝીરો કહેવાય છે અને તેના પછી ચૌદ છે એને એફ ટુ કહેવાય છે અને ત્રેવીસની ઉપરનો જે બ વર્ગ છે એ બહુલક વર્ગ કહેવાય છે તેની જે અધસીમા એટલે કે જે પાંત્રીસ છે એ અધ સીમા કહેવાય જેને આપણે એલ કહેવાય એલ બરાબર પાંત્રીસ અને આપ જોઈ શકો છો પાંચથી પંદર એટલે કે દસનો તફાવત પંદરથી બચેલા દસનો તફાવત છે એટલે એચ બરાબર દસ આવી રીતે એફ વન બરાબર ત્રેવીસ એફ ઝીરો બરાબર એકવીસ એફ ટુ બરાબર ચૌદ એલ બરાબર પાંત્રીસ એચ બરાબર ટેન બહુલકનું સૂત્ર છે જેડ બરાબર એલ વત્તા કાઉસમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો એફ ટુ એચ બરાબર એલ છે પાંત્રીસ વત્તા એફ છે ત્રેવીસ ઓછા એફ જીરો છે એકવીસ છેદમાં બે ગુણા એફ વન એટલે કે બે ગુણા ત્રેવીસ ઓછા એફ જીરો છે એકવીસ ઓછા ચૌદ એફ ટુ છે ગુણા દસ ત્રેવીસમાંથી એકવીસ જાય તો બે છેદમાં ત્રેવીસ દુ છેતાલી માંથી એકવીસ ઓછા ચૌદ કાઢો એટલે મેં એવી રીતે લખેલ છે કે બે ગુણ્યા ત્રેવીસ કરો એટલે છેતાલીસ પછી બે ઓછા એક વખત ઓછા મૂકીશ અને ઓછા ઓછા વત્તા થાય એટલે કે એકવીસ ને ચૌદ પાંત્રીસ મૂકી તો પણ ચાલે એટલે છેતાલીસ ઓછા કરો અગિયાર અથવા તમારે છેતાલીસમાંથી એકવીસ માઇનસ કરી જે જવાબ આવે એમાંથી ચૌદ માઇનસ કરો તો પણ અગિયાર આવી જશે ગુણ્યા આવી રીતે પાંત્રીસ બે ગુણા દસ કરો એટલે વીસ છેદમાં અગિયાર હવે વીસ ભયંગા અગિયાર કરો અહીંયા અમે બતાવે છે તમને એક પોઈન્ટ આઠસો અઢાર એટલે કે એક પોઈન્ટ આઠ એટલે પાંત્રીસ વત્તા વીસ ભયંગા અગિયાર એટલે એક પોઈન્ટ આઠ પાંત્રીસમાં એક પોઈન્ટ આઠ નાખો એટલે છત્રીસ પોઈન્ટ આઠ આવી રીતે તમને તેનો બહુલક છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ જોવા મળશે ફરીથી મહત્તમ આવૃત્તિ જે હોય એને એફ ઝીરો કહેવાય એની આગળનાને એફ વન કહેવાય એની પાછળનાને એફ ટુ કહેવાય હવે આપણે મધ્યક જોઈએ એમાં પેલું કોષક પાંચથી પંદર પંદરથી પચીસ પચીસથી પાંત્રીસ પાંત્રીસથી પિસ્તાલીસ પિસ્તાલીસથી પંચાવન પંચાવનથી પાસાઠ દર્દીઓની સંખ્યાને આપણે એફઆઈ કહેવાય છે છ અગિયાર એકવીસ ત્રેવીસ ચૌદ અને પાંચ એટલે સીગમાં એફઆઈ તમારે કરવું હોય તો છ ને એક સાત ને એક આઠ ને ત્રણ દસ છ છ ને એક સાત સાત ને એક આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ચાર પંદર પંદર ને પાંચ વીસનું શૂન્ય વધી પડી બે બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પાંચને બે સાત ને એક આઠ એટલે આવૃત્તિનો સરવાળો થશે સીગમાં એફઆઈ બરાબર એસી મધ્ય કિંમત એટલે જુઓ સાવ સરળ છે મધ્યકમાં જે પાંચથી પંદર છે એ બેનો સરવાળો કરો એટલે પાંચ વત્તા પંદર વીસ એના અડધા કરો એટલે દસ પંદરથી પચીસ છે તો પંદર વત્તા પચીસ ચાલીસ ચાલીસ ભૈંગા બે કરો એટલે વીસ એવી રીતે પચીસ વત્તા પાંત્રીસ કરો એટલે સાઠ સાઠ ભયગા બે એટલે ત્રીસ પાંત્રીસ વત્તા પિસ્તાલીસ કરો એટલે એસી એસી ભયગા બે એટલે ચાલીસ પિસ્તાલીસ વત્તા પંચાવન કરો એટલે સો સો ભૈંગા બે એટલે પચાસ અને પંચાવન અને પાસાઠ એકસો ને વીસ બે કરો એટલે સાઠ આવી રીતે તમને મધ્ય દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાઠ જોવા મળશે ફરીથી કોઈપણની મધ્ય કિંમત તમારે શોધવી હોય તો તમારે ફરીથી યાદ રાખવાનું કે જે તમને વર્ગ આપ્યા છે વર્ગનો સરવાળો કરો એને ભાંગા બે કરો એટલે તમને મધ્ય કિંમત ની જોવા મળશે હવે કોઈપણ મધ્ય કિંમતમાંથી કોઈપણ એકને સ્મોલ એ ધારી લો માનો કે મેં ચાલીસને સ્મોલ એ ધાર્યો છે જ્યાં સ્મોલ એ ધારો એના પછીના ખાનામાં નીચે ઝીરો મૂકો ઉપર ફરજિયાત યુઆઈ વારી વિચલન રીત -1 માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી આવશે નીચે એવી રીતે પ્લસ ને પ્લસ ટુ આવશે હવે આપ જોઈ શકો છો કે એફઆઈ અને યુવાય છે તેનો ગુણાકાર કરતાં આપણે જોઈ શકીએ છીએ છ ગુણા ઓછા ત્રણ કરો એટલે બીજું અને ચોથા ખાનાનો ગુણાકાર કરો છ ગુણા ઓછા ત્રણ ઓછા અઢાર અગિયાર ગુણ્યા ઓછા બે ઓછા બાવીસ એકવીસ ગુણ્યા ઓછા એક ઓછા એકવીસ ત્રેવીસ ઝીરો ચૌદ એક કરો ચૌદ પાંચ બે કરો દસ હવે સિગ્મા એફઆઈ એફઆઈ યુઆઈનો સરવાળો કરો તો પહેલાં ઓછા અઢાર ઓછા બાવીસને ઓછા એકવીસ કરો એટલે ઓછા એકસાઇડ થશે અને ચૌદ અને ચૌદ અને દસનો સરવાળો કરો એટલે વધતા ચોવીસ ઓછા એકસાઇડ વધતા ચોવી કરો એટલે વધતે ઓછે ઓછા એકસાઇડમાંથી ચોવી જાય એટલે સાડત્રીસ નિશાની મોટાંકના આગળની એટલે ઓછા સાડત્રીસ તમને સીગમાં એફઆઈયુઆઈ જોવા મળશે હવે આપ મધ્યક જુઓ એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ સીગમાં સીગમાં એફઆઈ લખો અથવા એન લખો તો ચાલે ગુણા એચ એ આપણે ધાર્યો છે ચાલીસ આપણે સીગમા એફઆઈ યુઆઈ ઓછા સાડત્રીસ છેદમાં સિગમા એફઆઈ એસી ગુણા એચ એટલે દસનો છે ગાળો જોઈ શકો છો પાંચથી દસ પંદર પાંચથી પંદર પંદરથી પચીસ એટલે ગુણા દસ આપ જોઈ શકો છો એસી અને દસનું એક એક મિનડે ઉડાડી દો હવે ચાલીસ વચ્ચે ઓછે ઓછા સાડત્રીસ ભાઈ આઠ અહીંયા બાજુમાં દર્શાવેલ છે ચાર પોઈન્ટ બાસાઠ એટલે આપણે કહી રહ્યા છે જુઓ ચાલીસ ઓછા ચાર પોઈન્ટ છસો પચીસ એક ત્રીજો આપણો લીધો છે એટલે પાંચ કે પાંચથી મોટો છે એટલે તે કાઢી નાખો એટલે બાસાઇઠના ત્રેસઠ થઈ જશે એટલે ચાલીસ ઓછા ચાર પોઈન્ટ ત્રેસાઠ હવે બાદ બાકી પણ દર્શાવેલ છે જુઓ છો કે ચાલીસ પોઈન્ટ ઝીરો ચાર પોઈન્ટ બાદ કરો એટલે આપણે પાંત્રીસ સાડત્રીસ એટલે મધ્યક બરાબર પાંત્રીસ સાડત્રીસ વર્ષ જોવા મળશે અહીં બૌલક જેડ બરાબર આપણે છત્રીસ આઠ વર્ષ આવ્યું અને મધ્યક એક્સ બરાબર પાંત્રીસ વર્ષ આવ્યું બંનેના મૂલ્યે આપણે જોઈ શકો છો સમાન છે અને અર્થઘટન કરો તો હોસ્પિટલમાં દાખલ થતા થયેલા બહુલક એટલે મધ્ય મહત્તમ હોસ્પિટલમાં દાખલ થયેલા મહત્તમ દર્દીઓની ઉંમર છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ હતી જ્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની મધ્ય કેટલે સરેરાશ ઉંમર પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ વર્ષ હતી